તો વધુ એક મહત્વના સમાચાર, જૂનાગઢથી આ વખતે શિવરાત્રીના મેળા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસો વચ્ચે આ નિર્ણય લેવાયો છે. જો કે વિરોધ સામે આવી રહ્યો છે. મેળા પર પ્રતિબંધને લઈને મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ પ્રતિબંધનો વિરોધ નોંધાવ્યો છે. મહામંડલેશ્વરની ગેરહાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર સાથે મેળો ચાલુ કરાવવા માટેના છેલ્લા પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે. સીએમ સાથે વાત કરી અને મેળો ચાલુ કરાવવાની માંગ અત્યારે કરવામાં આવી રહી છે. તો જૂનાગઢમાં શિવરાત્રીના મેળા પર પ્રતિબંધ ફરમાવાયો છે આ વખતે, અને તેને જ લઈને મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ વિરોધ નોંધાવ્યો છે. તેઓ અત્યારે સરકાર સાથે મેળો ચાલુ કરાવવા માટેના છેલ્લા પ્રયત્નો કરી રહ્યા છે. સીએમ સાથે પણ વાત કરી અને મેળો ચાલુ કરાવવા પ્રબળ માંગ છે તેઓની. મહામંડલેશ્વરની ગેરહાજરીમાં મેળા પરના પ્રતિબંધનો નિર્ણય લેવાયો હતો, જેનો તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે મેળો ચાલુ રહેવો જોઈએ. સરકાર સાથે મેળો ચાલુ કરાવવા માટેના છેલ્લા પ્રયત્નો પણ અત્યારે ચાલી રહ્યા છે. સીએમ સાથે વાત કરી મેળો ચાલુ કરાવવાની પ્રબળ માંગ છે. મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ આ મામલે રજૂઆત કરી છે અને મહામંડલેશ્વરની ગેરહાજરીમાં જ આ નિર્ણય લેવાયો હોવાની તેઓની વાત સામે આવી રહી છે. જૂનાગઢમાં આ વખતે શિવરાત્રીના મેળા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ સ્વર સંમતિ લીધા વિના કોઈ પણ વ્યક્તિએ આવું નિવેદન આપી અને સરકારને અને જનતાને ગેરરસ્તે દોરી છે, ત્યારે સરકાર સાથે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાથે મારી રૂબરૂ ચર્ચા થઈ છે. સાથે સાથે હું 2.5 મહિનાથી નર્મદા કિનારે નર્મદાના ઘાટ ઉપર તપસ્યા કરતો હતો. ત્યાંથી જરૂર પડે મારે અહીંયા કાલે સતત 600 કિલોમીટરનો પ્રવાસ ખેડીને રાત્રે અહીં પહોંચ્યો છું. સંતો સાથે, કલેક્ટરશ્રી સાથે, સરકાર સાથે આવા બધા જે કંઈ અણઘડિત મુદ્દાઓ ઊભા થયા છે એના માટે કેમ શું કરવું, મેળા માટે કયો નિર્ણય લેવો એના માટે સરકાર સાથે વાત ચાલી રહી છે. કલેક્ટર સાથે પણ વાત ચાલી રહી છે અને કંઈક સારો નિર્ણય આવશે આવો અમે બધા વિચારી રહ્યા છીએ. ત્યારે આવો આપણે સૌ ગિરનારના આ મહામેળાને માણવા માટે જ્યારે આપણે લાખો માણસો શ્રદ્ધાપૂર્વક આવે છે ત્યારે કંઈક ને કંઈક સારો રસ્તો નીકળશે એવી અમારી મનોભાવના છે. અને આવતીકાલે ધ્વજારોહણ પણ સારી રીતે થશે અને ત્યાર પહેલાં કોઈ સારો નિર્ણય આવી જશે અને એના માટે અમારા તમામ પ્રયાસો સરકાર સાથે, કલેક્ટર સાથે, સંતો સાથે સર્વસંમતિથી કંઈક સારો નિર્ણય આવે.